નમસ્કાર દર્શક મિત્રો, એટ થ્રેડ ગુજરાતમાં આપણું સ્વાગત છે. લોકસભાની ચૂંટણી પ્રચાર ચરમસીમા પર પહોંચી રહ્યો છે. રાજકારણના દિગ્ગજ ખેલાડીઓ પોતાના પક્ષના ઉમેદવારો માટે જોરો શોરોથી પ્રચાર કરી રહ્યા છે, ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ ભરૂચ બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા માટે પ્રચાર દરમિયાન જંગી જનસભાને સંબોધન કર્યું હતું, જેમાં અમિત શાહે ઇન્ડિયા ગઠબંધન પર આકરા પ્રહાર કર્યા હતા અને સાથે જ મનસુખ વસાવાને ભૂત અને ચીપકુ માણસ ગણાવીને અનોખી રીતે પ્રચાર કર્યો હતો. ખબર એવી મળી રહી છે કે ભરૂચમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં એવું જણાવ્યું હતું કે મનસુખભાઈ જેવું ભૂત છે કે ગામે ગામ ન ગયું હોય. મનસુખ વસાવા બહુ ચીપકો માણસ છે, સતત જીત જીત કરે છે. આ વખતે પણ તેઓ જીતવાના છે. પોતે કરેલા કામ તેઓ લોકો સુધી બોલીને જણાવતા જ નથી. હું ભરૂચ એટલા માટે આવ્યો છું કેમ કે હું અહીંયા ચેતર વસાવા અને આમ આદમી પાર્ટીને ઓળખું છું. જો તેઓ આવશે તો બંધ થયેલો ખંડણીનો ઉઘરાવવાનો જે બિઝનેસ છે તે ફરીથી શરૂ થઈ જશે. આદિવાસીઓ પાસેથી ખંડણી ઉઘરાવીને જમીનો છીનવી લેવામાં આવશે. તો આની સાથે ઇન્ડિયા ગઠબંધન પર આકરા પ્રહાર કરતા અમિત શાહે એવું નિવેદન આપ્યું કે કોઈ અર્બન નક્સલવાદી ન આવી જાય તેનું ધ્યાન રાખજો, તમે ભૂલ ન કરતા, નહીં તો અર્બન નક્સલ આવીને બધું જ ખેદાન મેદાન કરી નાખશે. મને કહેતા કોઈ સંકોચ નથી કે કોંગ્રેસ એ આદિવાસી વિરોધી પાર્ટી નથી, પરંતુ હા, આમ આદમી પાર્ટી એ આદિવાસીઓનું શોષણ કરનારી પાર્ટી છે. વાજપેયીથી સરકારે આદિવાસીઓ માટે ખાસ મંત્રાલય બનાવ્યું છે. આ મોદી જે હતા કે તેઓએ એક આદિવાસીને દેશના રાષ્ટ્રપતિ બનાવ્યા છે. આમ આદમી પાર્ટી આદિવાસીઓના મત લઈ આદિવાસીઓનું શોષણ કરવાવાળી પાર્ટી છે. દેશભરમાં 200 કરોડના ખર્ચે 10 આદિવાસી સ્વતંત્ર સેનાનીના મ્યુઝિયમ બનાવવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદી આદિવાસી દલિત અને ઓબીસીની અનામતને હાથ પણ લગાડશે નહીં અને લગાડવા માંગતા પણ નથી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ બંને જુઠ્ઠા ભરૂચમાં ભેગા થયા છે. અમારા ગામમાં વાત કરજો, આ ચેત વસાવા જુઠ્ઠાણું ફેલાવવાની વાત કરે છે. કોંગ્રેસે સતત જુઠ્ઠાણા ચલાવે છે અને આમ આદમી પાર્ટી એ જુઠ્ઠાણાના સરદારોની પાર્ટી છે. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.